असलामुअलैकुम बाळको, आपणे धोरण 3 માં આપણે અસાઇનમેન્ટ શીખી રહ્યા છે। તો જુઓ પ્રશ્ન 5 અ, તો નીચે આપેલા ચિત્રો અને શબ્દોના જોડકા જોડો। આપણને શું કીધું છે કે નીચે આપેલા ચિત્રો જુઓ અને શબ્દના જોડકા જોડો। તો જુઓ આપણને આંખનું ચિત્ર આપેલું છે, ઘૂંટણનું ચિત્ર આપેલું છે, અંગૂઠાનું ચિત્ર આપેલું છે, નાક, પછી પગની આંગળીઓ, ખભો, પછી જુઓ શું છે કે વાળ છે, પછી કાન છે, હાથ છે, પગ છે, પછી ગરદન છે, મોં છે, બરાબર છે। તો આ રીતના આપણને અલગ અલગ ચિત્રો આપેલા છે અને જુઓ વચ્ચે આપણને સ્પેલિંગ આપેલા છે કે કે એન ડબલ ઈ ની ની એટલે ઘૂંટણ, બરાબર છે। પછી ફિંગર્સ, થમ, આઈસ, ઇયર, હેન્ડ્સ, પછી ટોઝ, શોલ્ડર, ફીટ, માઉથ, નેક અને નોઝ, આ રીતના આપણને અલગ અલગ શબ્દો આપેલા છે। તો આપણે ચિત્રને તેના સાચા સ્પેલિંગ સાથે જોડવાનું છે। તો જુઓ આંખ છે, તો આંખને આપણે શું કહીશું, આઈ કહીશું, બરાબર છે। તો ઈ વાય ઈ એસ આઈ, આઈ એટલે આંખ, આ રીતના આપણે જોડવાનું છે। પછી જુઓ ઘૂંટણ, તો કે એન ડબલ ઈ ની ની એટલે ઘૂંટણ, તો આ રીતના તમે સાચા જવાબ સાથે જોડશો। પછી જુઓ આગળ, તો શું છે અંગૂઠો, તો અંગૂઠાને આપણે થમ સાથે જોડવાનું છે, તો ટી એચ યુ એમ બી થમ, થમ એટલે અંગૂઠો। પછી જુઓ હાથની આંગળીઓ છે, તો હાથની આંગળીઓને ફિંગર કહેવાય, તો એફ આઈ એન જી આર એસ ફિંગર્સ, ફિંગર્સ એટલે હાથની આંગળીઓ। પછી કાન, તો ઈ એ આર એસ ઇયર્સ, ઇયર્સ એટલે કે કાન, બરાબર છે। પછી જુઓ હવે આગળ, તો જુઓ અહીંયા જે આ માથાનું ચિત્ર આપેલું છે તેને આપણે શું કહીશું, હેડ કહીશું। તો માથાના ચિત્રને આપણે હેડ, એચ ઈ એ ડી હેડ સાથે જોડીશું। પછી હવે આગળ, તો જુઓ નાક, તો નાક ક્યાં લખેલું છે, તો અહીંયા નીચે નાક આપણે સ્પેલિંગ, નીકની નીચે નાકનો સ્પેલિંગ લખેલો છે, બરાબર છે। પછી ટી ઓ એસ ટોઝ, ટોઝ એટલે કે પગની આંગળીઓ। પછી શું છે, તો જુઓ અહીંયા ગરદન, તો એની સી કે નેક, નેક એટલે ગરદન। પછી અહીંયા માઉસ છે, માઉથ છે, એમ ઓ યુ ટી એચ માઉથ, માઉથ એટલે મોડું। તો પછી જુઓ અહીંયા ખભો, તો ખભાને આપણે શું કહીશું, શોલ્ડર કહીશું, એસ એચ યુ એલ ડી આર શોલ્ડર, શોલ્ડર એટલે ખભો, બરાબર છે। પછી જુઓ આગળ, તો હવે શું બાકી રહ્યું, અહીંયા પગના પંજા આપ્યા છે, તો તેને આપણે શું કહીશું, ટોઝ કહીશું, સોરી ટોઝ ના કહેવાય, શું કહેવાય, ફીટ કહેવાય। આપણે ટોઝ એટલે પગની આંગળીઓ અને ફીટ એટલે કે પંજો। તો આ રીતના તમારે જોડકા જોડવાના છે। તો હવે આપણે શું કરીશું કે જુઓ અહીંયા આપણને આપણા શરીરના અંગો વિશેના જે જોડકા આપ્યા, તો તમારે આ જોડકા નથી લખવાના, પણ તમારે શું લખવાનું છે કે આપણી ત્રીજા ધોરણની જે અંગ્રેજીની ચોપડી છે તેની અંદર આપણને બોડી પાર્ટ આપેલા છે, બરાબર છે, શરીરના અંગો આપેલા છે, એ શરીરના અંગો તમારે નોટમાં લખવાના છે અને કમ્પ્લીટ યાદ કરવાના છે। તો તમારું હોમવર્ક શું છે કે નોટમાં બોડી પાર્ટ લખવાના અને પછી એ બધા સ્પેલિંગ યાદ કરવાના, એ આપણું હોમવર્ક છે।